बात तो अपनी करनी पड़ेगी कि मोहब्बत आप सबका जो पैगाम आप दे रहे हैं, जिस प्यार से आप गठबंधन के कैंडिडेट साथियों जोश रोश के साथ जोरदार तालियों से हम उनका स्वागत करें। श्रीवो आम आदमी पार्टी ना सौ पदाधिकारी श्रीवो લોકસભા 2024ની ચૂંટણીમાં ભરૂચ હે દાના ખાક મે મિલે ગુલજાર દાના ખાક મે મિલકર ગુલે ગુલજાર હોતા મે મશહૂર શાયર રાજ્યસભા સાંસદ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ કે રાષ્ટ્રીય અધ્યક્ષ ફરી આ લોકો અબ કી બાર 400 કી પાર 400 કી પાર 400 કી પાર ના સૂત્ર આપી રહ્યા છે, પણ અમે છેલ્લા 2 મહિનાથી આ વિસ્તારોમાં ફરીએ છીએ. આ વિસ્તારના લોકો એવું કહી રહેલા છે કે અબ કી બાર ભાજપ કી હાર ભાજપ કી હાર ભાજપ કહેવાની જરૂર નથી રહેતી. પણ જે રીતે 2014માં બહુ થવા મોઘવારિકામાં અબ કી બાર મોદી સરકાર ના સ્લોગન સાથે આ લોકો આપણી વચ્ચે આવ્યા, પ્રજાને એવું હતું કે ઉદ્ધાર થઈ જશે, મોંઘવારી ઘટી જશે, અને લોકોએ ખોબલે ને ખોબલે એ લોકોને મત આપ્યા. મોંઘવારી તો ઘટી નહીં, મોંઘવારી વધી ગઈ. 2019માં પાછું નવું સ્લોગન લઈને આવ્યા, મોદીજી કો લાયેંગે અચ્છે દિન આયેંગે. પૂરા દેશના લોકોએ મોદીજીને લાવી દીધા. એ 5 વર્ષ પર પૂરા થયા, પણ અચ્છે દિન કોઈ ના. આ મોદીજીની ગેરંટીની વાતો કરે છે, પણ મોદીજીની કઈ ગેરંટી? જે મોદીજીએ પોતાના જસોદાબા સાથે અગ્નિની સાક્ષીમાં 7 ફેરા લીધા હતા, 7 જન્મોનો વચન આપ્યું હતું, ગેરંટી આપી હતી, એ જસોદાબાને નથી સાચવી શકીએ તો તમને ને અમને શું કામ સાચવ. ચૂંટણી પ્રચારમાં જે કાર્યકર્તાનો ઉત્સાહનો જુસ્સો હોય અને કોઈ કાર્યકર્તાની જે લાગણી હોય એને અમારે માન આપવું પડે. અલગ અલગ જગ્યા પર લોકો કોઈ ખંદે બેસાડે છે, કોઈક બગી પર પણ બેસાડે, કોઈ ઘોડા પર બેસાડે, અને જેવો જે કાર્યકર્તાનો મૂળ અને કાર્યકર્તાનો જુસ્સો ચૂંટણી પ્રચારમાં આ બધું જ થતું હોય છે. અમે એકલા જ ને બધા જ લોકો આ બધા પ્રક્રિયામાંથી પસાર થતા હોય છે. જ્યાં જ્યાં જઈએ છીએ તે કાર્યકર્તાનો એટલો બધો જુસ્સાનો ઉમંગ છે, અને આ કાર્યકર્તાને ના પાડે તો કાર્યકર્તાનો મોરલ તૂટી જાય. પણ કાર્યકર્તાને રાજી કરવા માટે પણ અમારે ઘોડા પર બેસવું પડે અને બગી પર બેસવું અને કંદે પર બેસવું પડે. અને આ વખતના જે આખા સમગ્ર લોકસભા વિસ્તારની અંદર કાર્યકર્તાનો એટલો બધો જોમનો જુસ્સો જોવા મળ્યો છે કે અને કાર્યકર્તા કૂદી કૂદીને પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટીને ભરૂચ લોકસભા જીતવા માટે પૂરી તાકાત અજમાવી રહ્યા છે. એમાં આવા બધા કાર્યક્રમો પણ થતા હોય છે. મારા જીવનની અંદર લગ્ન ઉપરાંત બાકીના ઘણા બધા સમયે જીત્યા પછી પણ ઘોડા પર બેસવાનું થયું છે, બગી પર પણ બેસવાનું થયું છે, અને ખુલ્લી જીપમાં પણ જે મિલિટરી જીપ હોય એમાં પણ બેસવાનું થયું છે. કાર્યકર્તા જે રીતના જે વ્યવસ્થા કરે એ વ્યવસ્થાનો અમે સ્વીકાર કરીએ છીએ, એને માન આપીને આ બધા ઘોડા પર પણ બેસવાનું હતા, એને બગી પર પણ બેસતા હોય છે. જો ચૂંટણી પ્રચારમાં જે કાર્યકર્તાનો ઉત્સાહનો જુસ્સો હોય અને કોઈ કાર્યકર્તાની જે લાગણી હોય એને અમારે માન આપવું પડે. અલગ અલગ જગ્યા પર લોકો કોઈ ખંદે બેસાડે છે, કોઈક બગી પર પણ બેસાડે, કોઈ ઘોડા પર બેસાડે, અને જેવો જે કાર્યકર્તાનો મૂળ અને કાર્યકર્તાનો જુસ્સો ચૂંટણી પ્રચારમાં આ બધું જ થતું હોય છે. અમે એકલા જ ને બધા જ લોકો આ બધા પ્રક્રિયામાંથી પસાર થતા હોય છે. જ્યાં જ્યાં જઈએ છીએ તે કાર્યકર્તાનો એટલો બધો જુસ્સાનો ઉમંગ છે, અને આ કાર્યકર્તાને ના પાડે તો કાર્યકર્તાનો મોરલ તૂટી જાય. પણ કાર્યકર્તાને રાજી કરવા માટે પણ અમારે ઘોડા પર બેસવું પડે અને બગી પર બેસવું અને કંદે પણ બેસવું પડે. અને આ વખતના જે આખા સમગ્ર લોકસભા વિસ્તારની અંદર કાર્યકર્તાનો એટલો બધો જોમનો જુસ્સો જોવા મળ્યો છે કે અને કાર્યકર્તા કૂદી કૂદીને પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટીને ભરૂચ લોકસભા જીતવા માટે પૂરી તાકાત અજમાવી રહ્યા છે. એમાં આવા બધા કાર્યક્રમો પણ થતા હોય છે. મારા જીવનની અંદર લગ્ન ઉપરાંત બાકીના ઘણા બધા સમયે જીત્યા પછી પણ ઘોડા પર બેસવાનું થયું છે, બગી પર પણ બેસવાનું થયું છે, અને ખુલ્લી જીપમાં પણ જે મિલિટરી જીપ હોય એમાં પણ બેસવાનું થયું છે. કાર્યકર્તા જે રીતના જે વ્યવસ્થા કરે એ વ્યવસ્થાનો અમે સ્વીકાર કરીએ છીએ, અને એને માન આપીને આ બધા ઘોડા પર પણ બેસવાનું હતા, એને બગી પર પણ બેસતા હોય.